गर्म सीरू, गर्म गर्म भजिया ने गर्म गर्म सीरू। તો કેમ છો મારા વાલા મિત્ર? મોજમાં ને મોજમાં જોઈને તમને શું વાંધો હોય? તો મિત્ર, દિવાળી વહી ગઈ, પછી બેહતું વરસ વહી ગયું, ધોકો વહી ગયો, અને આજે હે ભાઈ બીજ, એ અડધી વહી ગઈ હવે. તો આજે અમે બનાવવાના છીએ ભજીયા, ગરમા ગરમ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, શિયાળો ચાલુ થઈ ગયો, એટલે આપણે ગુજરાતીઓને શું હોય, કાઠિયાવાડીને પેલા ભજીયા, ગરમા ગરમ ભજીયા. તો આજે ભજીયા બનાવવાના છે, અને અમારા મેડમ જેવા મીંડા સુધારવા, ડુંગરી મરચા ને એટલે શું સુધાર્યું તે પટીના પટીના આહા હા ધાણા મેથી ના ધાણા મેથી આદુ લસણ આદુ લસણ પાલક પાલક ગોટા ગોટા. તો મિત્રો કમ્પ્લીટ થઈ જજો, અહીંયા હજી અહીં ખાવાનું ચાલુ છે, અને અમારા રઘુભાઈ ને કુકડીઓ ચાલુ જોયે એનું. અમારે તો ભજીયાનો પ્રોગ્રામ છે જે અમારી ઘેરે, તો તમે વિડીયો જોવો તો તમે બનાવીને ખાઈ લીધા છે, તો તમારે નેક્સ્ટ ટાઈમ ખાવા હોય તો અમને કહેજો, આપણે બનાવશું. તો ચાલો હવે આપણે, મેડમ ભજીયા બનાવે, એકડે એક લોટ બાંધે એટલે કરીએ. બાજરાનો લોટ આમાંનો હોય, ચણાનો હોય એલી, બાજરાનો લોટ હોય આમાં કોઈ દી તમને એટલી ખબર પડે? તને ખબર ન પડે કે બજન લોટ ન હોય, ત્રીણા લોટ હોય આમાં? સારું થયું કીધું તે, એ સારું થયું. હાલો હું તો અડદના લોટ ના કરવાની છે. અડદના લોટ ના ભજીયા એમ? તો ચાલો, ચૈણા નો લોટ બાંધી પાણી નાખો, એમાં નાખો ધાણા ને મેથી, આછી કટકી નાખો મરચા ની, તેલ મૂકો ને ગેસ ચાલુ કરો. કટકી નહીં આપતી, આપણે ખાતા નથી, એટલે ગરમ ગરમ ભજીયા આપણે બનાવવાનું ચાલુ કરશું. નહીં નહીં કઈ મોરે મોરા ખાવાના છે આપણે. ચાલો મિત્રો, તો આપણે હવે આગળ વધીએ, આગળ જઈએ. કમ્પ્લીટ સુધારાઈ ગયું હોય આપણું અહીંયા બધું, ધાણા મેથી ના પાલક, કટકી ના ડુંગરી ને આદુ લસણ. તો હવે પછી વાત. તો લોટ ચરાઈ રહ્યો છે, લસણ આદુ ની પેસ્ટ થઈ ગઈ છે, કટકી તેલે મુકાઈ ગયું, તેલ મુકાઈ ગયું અને લોટ ચરાય છે હળવો હળવો. મરચા ની કટકી પટીના મરચાના તો લોટ બંધાઈ રહ્યો છે હળવો હળવો, હળવો હળવો લોટ બાંધે છે મેડમ, ને બોલાવવા જેવા કઈ હે નહીં હમણાં, તે જ મગજ ગરમ થઈ ગયો હે, મૂળ વિખાઈ ગયો હે એનું, એટલે થોડોક મૂળમાં લઈ આવવું જો હે. ગાડી ગાડી ગેરમાં થોડી વહી ગઈ મારી, પણ વાંધો નહીં આવે, જો પટ્ટીને નાખવા મીંડા હા. પટ્ટીના મીંડા છે નખાવા હળવા હળવા, હળવો હળવો મૂળે વયો ગયો હે એમ કે હે, આંખોમાં પાણી આવી ગયા હે, રોવન ન હોય એમાં એ કઈ, હાવ હારા વાલા થઈ ગયા ઉપાધિ કરમાં. તું હિંમત રાખ, હિંમત ન આવે તો હિંમત હારી એમ તો ગયા 15 વર્ષ. ઓ 15 વર્ષ હિંમત હારી ગયા એમાં, વયા ગયા એમને, વયા ગયા ને 15 વર્ષ હતું. સારા
કડક કરજો જે રીતે. ધાણા મેથી બધા નાખ દેવાય કઈ ને? ઓ માય ગોડ. નિમક ને હાજીના ફૂલ પણ આવી ગયા છે. એવી છે હિંગ. નાખ નાખ હિંગ નાખ, વાંધો નહીં. ગેસ હવે ગોટાનો લોટ બંધાય છે જે પટ્ટી ના કર્યા હતા એમ જ લોટ બાંધી દીધો છે. લોટ બંધી ગયા પછી નાખશે. લોટ બંધાઈ ગયો હોય મારી મસાલા તરીકે વધી ગયું હોય, મેં કીધું તો મને કીધું તમારે ખાવા હોય તો ખાવ, બાકી હોઈ જાવ ઘેર જઈને એમ કીધું. અન્ય એમ હું કામ કેવું કેવું તો પડે ને મારે તમને. જો લોટ બાંધી દીધો કમ્પ્લીટ. હજી પટ્ટી હજી ઉકળે છે, લોટ બંધાઈ ગયો, એમાં થોડોક લોટ નાખવાનો હોય હજી, એટલે વ્યવસ્થિત થઈ જાય. બે શબ્દ બોલશે તો હું થાય ઉકળી જાઉં. હું ઉકળેલ તો ઉકળેલ તો શું હોય, કેટલો કુકર હોય આટલું બીધું હોય આકરા પાણી નથી ખબર. રીપ્રોસેસિંગ પાછી થોડી થઈ ગઈ એટલે કમ્પ્લીટ થઈ ગયો. હવે એક નંબર. પટ્ટિયા પટ્ટિયા પટ્ટી પટ્ટી થઈ ગઈ અમારી કમ્પ્લીટ. હવે વારો છે ગોટાવનો, આપણા ફેવરિટ ગળાય એક નંબર. ભજીયા તો અમને બારે માસાલા કાંઈ અઠવાડિયામાં 3 વાર હોય અમારે ભજીયા ખાવા તો જોઈએ ને તાર હું અઠવાડિયામાં 3 વાર કરો. શ્રી ગણેશ આય ગેસ ને ચાલુ કરો. લોકો વધારે મંડો તમે ભજીયા મૂકો. આ ભજીયા બનાવે મસ્ત અમારા મેડમ. આમાં કઈ ઘટે નહી, વખાણ કરવા પડે મિત્રો અટાણા. ખડકા બોલો ભાઈ. ગરમ ગરમ ભજીયા, ગરમ ગરમ શીરું, ગરમ ગરમ ભજીયા, ગરમ ગરમ શીરું. તો આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો મેચ છે, સેમીફાઇનલ. ઇન્ડિયાએ રન માર્યા છે 398. ન્યુઝીલેન્ડ ની 2 વિકેટ વહી ગઈ છે 150 રનમાં. અને અમારા ગોટા ફાઇનલ તૈયાર થઈ ગયા છે, આવી ગયા થારીમાં. હવે હું ને રઘુ ખીજાની પાછી મને બહુ ખીજાય બાઈક. મિત્ર ચાલો આવી જાઓ
ગરમા ગરમ ભજીયા ખાવા, ગોટાના અને પટ્ટીના, મરચાની પટ્ટીના તો કમ્પ્લીટ થઈ ગયા હે, તો જેને ખાવા હોય આવી જજો. ફૂલ મેથી વાળા આપણા મેડમ બનાવે જ છે. આપણી ભાષામાં કહીએ તો નકરી મોજ આવી ગયો, જોરદાર એક નંબર. ને એમાંય સાથે હોય લીલી ડુંગળી, એટલે કાંઈ ઘટે જ નહીં. હવે નકરી મોજ છે ભજીયાની, તો શિયાળો ચાલુ થઈ ગયો હોય. હવે આપણે અઠવાડિયામાં એકાદી બે વાર ભજીયા ખાવાનું ચાલુ કરી દેવાનું. તમે ચાલો, તને કોઈ નથી કે તમે વાડીએ પ્રોગ્રામ કરી લેવું મિત્રો, બરોબર ને? તો ચાલો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો, ને ભજીયા ખાવા હોય આવી જાજો. ટાટા, બાય બાય, આવજો.